ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી એટલે કે કોરોના કાળ પછી એ અંધશ્રદ્ધાનું પ્રમાણ જે છે એ વધ્યું છે એવું આપણે એટલા માટે કહી શકીએ કે દિવસે ને દિવસે આપણે જોઈએ છીએ. હમણાં વિછિયાનો કિસ્સો ને એ પહેલાં પણ આપણે જે ગીર સોમનાથનો જે કિસ્સો જોયો હતો, આવા કેટલા બધા કિસ્સા જે આપણા રૂવાડા ઊભા કરી દે એ પ્રકારના કિસ્સાઓ જે સામે આવે છે એ દર્શાવે છે કે દિવસે ને દિવસે અંધશ્રદ્ધાનું પ્રમાણ જે છે એ વધતું જાય છે. એક બાજુ વિજ્ઞાને ઘણા બધી પ્રકારની પ્રગતિ કરી છે પણ માણસનું મન જે છે એ ક્યાંક ને ક્યાંક હજુ પણ એ અંધશ્રદ્ધા અને મેલી વિદ્યા તરફ એ દોરાયેલું છે. ચોક્કસ રીતે આપણે એવું કહી શકીએ કે કોરોના પછી જે છે અંધશ્રદ્ધાનું પ્રમાણ જે છે વધ્યું છે, કારણ કે કોરોના કાળ દરમિયાન જે ત્રણેક મહિના જેવું જે ઘરમાં બેઠા હતા તેને કારણે ઘણા બધા લોકોએ પોતાની પાસે દેવી શક્તિ પ્રાપ્ત કરવાની એ કોશિશ કરેલી અને ત્યાર પછી એ લોકોએ એ આ પ્રકારની મેલી વિદ્યા કે આ પ્રકારની કોશિશોને એ આજ સુધી એ શરૂ રાખી છે. માટે આપણે એવું કહી શકીએ કે કોરોના પછી જે છે એનું અંધશ્રદ્ધાનું પ્રમાણ જે છે વધ્યું છે.